નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આશા રાખું છું બધા મજામાં છું વિદ્યાર્થી મિત્રો હું યજ્ઞેશ ડોબરિયા વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણા વિષયનું ચેપ્ટર નંબર પાંચ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ એક હવે પાંચમું ચેપ્ટર છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ એક છઠ્ઠું ચેપ્ટર છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બે પાંચમા ચેપ્ટરમાં આપણે ધંધાકીય વ્યવસ્થાના પહેલાં ત્રણ સ્વરૂપો અને છઠ્ઠા ચેપ્ટરમાં બાકીના બે સ્વરૂપો વિશે અભ્યાસ કરવાના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ટોટલ પાંચ છે બેટા પહેલું વ્યક્તિક માલિકી બીજું હિન્દુ અભિભક્ક કુટુંબ ત્રીજું ભાગીદારી પેઢી ચોથું સહકારી મંડળી અને પાંચમું કંપની બરાબર છે આ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો શું છે એમની લાક્ષણિકતા શું છે એમથી કેટલા ફાયદા થાય કેટલી એની મર્યાદાઓ છે એટલે કે કેટલા ગેરફાયદાઓ છે એની આપણે વાત આ બે ચેપ્ટરમાં કરવાના છીએ મતલબ બે ચેપ્ટરના ભલે ભાગ પાડેલા હોય બાકી કન્ટિન્યુ જ છે બરાબર છે પણ એકનો એક ચેપ્ટર બહુ લાંબુ ન ચાલે વિદ્યાર્થીઓને કંટાળાજનક ન બને એટલા માટે બે ભાગ પાડેલા છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ બરાબર છે આપણે પહેલું તે ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ વ્યક્તિક માલિકી વિશે આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ પહેલાં વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયા હોય તો જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટે તમારે કંઈ નથી કરવાનું માત્ર તમારું નામ ધોરણ અને શહેર નામ ધોરણ અને શહેર આ લખીને ડબલ એટ ડબલ સિક્સ ફોર સિક્સ ફોર એટ ટુ આ નંબર પર તમારે માત્ર ને માત્ર મેસેજ કરી દેવાનો છે જેથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાના ઘણા બધા ફાયદા છે એ જોડાશો એટલે તમને ફાયદાઓ શું છે એ ખબર પડી જશે સાથે સાથે તમારા અભ્યાસમાં ખૂબ મદદરૂપ ખૂબ જ ઉપયોગી એવી બે એપ વિદ્યાકુલ એપ અને યુથ એજ્યુકેશન એપ યુથ એજ્યુકેશન એપમાં તો અગિયાર હજાર કરતાં પણ વધારે તમારા સ્ટડી રિલેટેડ વિડીયો મૂકેલા છે તમારા હરેક ડાઉટનું સોલ્યુશન તમને આ એપ ઉપરથી

આ આપણે જાણીએ છીએ લગભગ આગળના ધોરણોમાં બધે જ ભણી ગયા છીએ કે ભાઈ માનવી પેલા આદિમાનવ હતો ધીરે ધીરે અગ્નિની શોધ થઈને એ ખોરાક શેકીને ખાતો થયો ને પૈડાની શોધ થઈને એવું બધું આપણે જાણીએ છીએ તો આદિમાનવ હતો ને ત્યારે એની જરૂરિયાત બહુ ઓછી હતી ત્રણ જરૂરિયાત હતી રોટી કપડા મકાન રોટી રોટી એટલે કે ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરતો કનમૂળા તે કઈ મળે ખાઈ જતો કપડા માટે એ તો પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરતો અથવા તો કોઈ વૃક્ષના પાંદડાનો ઉપયોગ કરતો અને મકાન માટે એ ગુફાનો ઉપયોગ કરતો અથવા વૃક્ષોના છાયડે એ રહેતો તો આમ રોટી કપડાં મકાન જરૂરિયાત આદિમાનવ પોતે જાતે સંતોષી લેતો તો એ સંતોષવા માટે એને બીજા ઉપર આધાર રાખવો નહોતો પડતો પણ ધીરે 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 આદિ માનવ આધુનિક માનવનો વિકાસ થયો અને આધુનિક માનવનો વિકાસ થયો એટલે એની જરૂરિયાત વૈદી આવું કપડા સાથે એને ચપ્પલની જરૂરિયાત છે મેકઅપની જરૂરિયાત છે આ મેકઅપ તો મજા પણ ચપ્પલની જરૂરિયાત છે એને ખાવા માટે તેલ જોઈશે પછી અલગ અલગ પ્રકારના અનાજ જોઈશે મસાલાઓ જોઈશે મરી જોઈશે બરાબર છે એને ઘર બહુ બધી વસ્તુની જરૂર પડશે મતલબ સમયની સાથે સાથે માણસની જરૂરિયાતો વધતી ગઈ જરૂરિયાતોમાં વિવિધતા આવવા મળી હવે આદિમાનવની જેવું નથી કે ત્રણ જરૂરિયાત રોટી કપડાં મકાન કામ પૂરું હવે માનવીની જરૂરિયાતો વધવા માંડી અને કપડાની જરૂર છે બૂટની જરૂર છે ચપ્પલની જરૂર છે પટ્ટાની જરૂર છે મોજાની જરૂર છે પછી ખાવા માટે મીઠાઈઓની જરૂર છે મનોરંજન માટે સિનેમા છે એની બધાયની જરૂર છે આમ જરૂરિયાતો વધવા માંડી અને આ બધી જરૂરિયાત માનવી પોતે જાતે સંતોષવા અસમર્થ બન્યો જ્યારે બે ત્રણ જરૂરિયાત હતી રોટી કપડાં મકાનની જરૂરિયાત હતી ત્યારે આદિમાનવ કે માનવી પોતે જાતે જરૂરિયાત સંતોષી શકતો હતો હવે જેમ 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 જરૂરિયાતો વધવા માંડી એમ કોઈ એકલા વ્યક્તિ માટે પોતાની તમામ જરૂરિયાતો જાતે સંતોષવી શક્ય ન બને એને જરૂરિયાત સંતોષવા માટે બીજાની મદદ લેવી પડે બીજા ઉપર આધાર રાખવો પડે અને એને બીજા ઉપર આધાર રાખવો પડે એટલે કે વસ્તુ કે સેવાનો વિનિમય કરવો પડે અને વિનિમય દ્વારા વેપારની શરૂઆત થઈ દાખલા તરીકે કોઈ ખેડૂત છે એને એ પાસે ઘઉં છે પણ એને ચપ્પલ જોઈએ છીએ એને તેલ જોઈએ છીએ એને માટીના વાસણ જોઈએ છે એને ખાંડ જોઈએ છીએ ચાર વસ્તુની જરૂર છે આ જરૂરિયાત સંતોષવી એના એકલા માટે શક્ય નથી કારણ કે એ તો માત્ર ઘઉંનું જ ઉત્પાદન કરી શકે છે બાકીની ચાર વસ્તુની જરૂરિયાત સંતોષવા માટે એને બીજા ઉપર આધાર રાખવો પડશે એટલે કે વસ્તુનો વિનિમય કરવો પડશે એને પોતાની પાસેના ઘઉં આપીને તેલ લેવું પડશે ઘઉં આપીને ચોખા લેવા પડશે ઘઉં આપીને ખાંડ લેવી પૈસા નહોતા એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થઈ અને વેપારની શરૂઆત થઈ ત્યારે સમાજમાં એક વર્ગ એવો અસ્તિત્વમાં આવ્યો કે જે સમાજના જુદા જુદા વર્ગોની જરૂરિયાતો સંતોષતો હતો સમાજના જુદા જુદા વસ્તુ વર્ગોની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ સેવા કે નાણાંની લેવડ કરવા માંડો પોતાનો સમય શક્તિ અને ખર્ચ કરવા લાગ્યો અને એ વર્ગ એટલે વેપારી આ વેપારી વર્ગ શું કરે છે વસ્તુ કે સેવાઓ પોતાની પાસે રાખી મૂકે પોતાની દુકાનમાં પોતાની જગ્યાએ વસ્તુ કે સેવાઓ રાખી મૂકે છે ને વસ્તુ કે સેવા દ્વારા સમાજના જુદા જુદા લોકોની જરૂરિયાત સંતોષે છે

એ વસ્તુ બીજાને આપી એની જરૂરિયાત સંતોષતો બદલામાં એની પાસેથી કાં તો નાણાં અથવા અન્ય વસ્તુ કે સેવા મેળવતો આમ વિશ્વમાં વેપાર પ્રવૃત્તિની શરૂઆત થઈ વેપારની શરૂઆત થઈ સમજ પડી બરાબર છે કે જે વર્ગ પોતાની પાસે રહેલી વસ્તુ બીજાને આપીને જરૂરિયાત સંતોષતો એ વર્ગ એટલે વેપારી વર્ગ વેપારી વર્ગ ખરીદ વેચાણની પ્રવૃત્તિ માટે આખી અલગ વ્યવસ્થા ઊભી કરી એને એક દુકાન બનાવી દુકાનમાં એ વસ્તુની ખરીદી અને વેચાણ કરવા માંડ્યો આમ ધંધાકીય વ્યવસ્થાના જે સ્વરૂપો જે પાંચ સ્વરૂપોની મેં તમને વાત કરી છે જે કે વ્યક્તિક માલિકી પહેલું સ્વરૂપ બીજું ભાગીદારી પેઢી ત્રીજું હિન્દુ અવિભક્ત કુટુંબ જેને આપણે એચયુએફ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી કહીએ છીએ બરાબર છે સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની જેને આપણે ટૂંકમાં કંપની કહીએ છીએ આવા પાંચ સ્વરૂપો ક્રમશઃ અસ્તિત્વમાં આવ્યા મતલબ ધંધાકીય વ્યવસ્થાના પાંચ સ્વરૂપોની શરૂઆત થઈ બરાબર છે વિદ્યાર્થી મિત્રો એમાં સૌથી પહેલું માલિકી ધંધાકીય વ્યવસ્થાનું સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ અને સૌથી સરળમાં સરળ સ્વરૂપ હોય તો વ્યક્તિક માલિકી કેમ જૂનામાં જૂનું સ્વરૂપ કેમ આદિમાનવમાંથી આધુનિક માનવનો વિકાસ થયો આપણે જોયું પ્રસ્તાવનામાં ત્યારે એને વસ્તુની આપલે ચાલુ કરી વસ્તુનો વિનિમય ચાલુ કર્યો કે ભાઈ ચોખાના બદલામાં ખાંડનો વિનિમય કે ઘઉંના બદલામાં ચોખાનો વિનિમય આ જે વિનિમય ચાલુ કર્યો મતલબ આદિ માનવ યુગથી જ વ્યક્તિક માલિકીની શરૂઆત થઈ હતી એટલે સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ વ્યક્તિક માલિકી છે સૌથી સરળ છે સૌથી સિમ્પલ છે બરાબર છે વેપાર ધંધાના ઉદગમ કાળથી જ વ્યક્તિક માલિકી નું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે સોરી એનો મતલબ એવો કહી શકાય કે દુનિયામાં વેપાર ધંધાની શરૂઆત જ વ્યક્તિક માલિકીથી થઈ ગઈ વ્યક્તિક માલિકી એટલે હું એકલો જ માલિક હોય આખા ધંધાનો એ જ માલિક હોય એ જ ધંધાના બધા કામ કરતો હોય તો એને વ્યક્તિક માલિકી કહેવાય છે બરાબર એટલે સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ સૌથી સરળ સ્વરૂપ હોય તો વ્યક્તિક માલિકી દુનિયામાં વેપાર ધંધાની શરૂઆત વ્યક્તિક માલિકીથી જ થઈ હતી બરાબર છે આમ ઝડપથી બદલતા જતા વિશ્વમાં વેપાર ધંધાના ઘણા બધા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા જેવા કે ભાગીદારી પેઢી હિન્દુ અવિભાવ કુટુંબ સહકારી મંડળી આવા ઘણા બધા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા પણ તેમ છતાંય આ જે પ્રાચીન સ્વરૂપ એટલે કે વ્યક્તિક માલિકીનું સ્વરૂપ છે હજી પણ ટકી રહ્યું છે અને હજુ પણ ટકી રહેશે તો તમને એમ થાય સાહેબ આ વ્યક્તિક માલિકી એટલે હું તમે આ વ્યાખ્યાન આ બધું કહી દીધું અમને કાંઈ સમજ પડી નહીં તો આ ચિત્ર જોવો એટલે તમને આ ફોટો જોવો એટલે તમને આઈડિયા આવી જાય વ્યક્તિક માલિકી આવું તમે ક્યાંય જોયું છે તમે કહેવા હા જોયું જોઈ ને આ તો અમારી શેરીના ના કહેવાય કરિયાણાની દુકાનવાળું જ છે મેડિકલ સ્ટોર છે દુકાન છે આ એના જેવું જ કંઈક છે ભલે એ નથી પણ એના જેવું છે તો સેમ વસ્તુ આ બસ તમે સાચા છો તમે સાચો પોઈન્ટ પગડો છો તમે જોજો વ્યક્તિક માલિક એટલે હું ધંધાનો માલિક એક જ વ્યક્તિ હોય અને એ જ ધંધાના બધા કામ કરતો હોય ખરીદ વેચાણ ઉઘરાણી હિસાબ એને વ્યક્તિ માલિકી કહેવાય તો આમ માણસ જોજો તમારી આજુબાજુમાં આવી જે કરિયાણાની દુકાનો કે આવી કોઈ દુકાનો હોય એમાં જોજો એકલો જ માલિક હોય એ જ વસ્તુ ખરીદીને લાવતો હોય એ જ વેચાણ કરતો હોય એ જ બિલ બનાવતો હોય ઉઘરાણી એ જ કરતો હોય ટૂંકમાં આખા ધંધામાં એક જ વ્યક્તિ હોય આખો ધંધો એક જ વ્યક્તિની માલિકી હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર ડેમો લેક્ચર છે જો તમે ફૂલ પેડ કોર્સમાં જોડાવા માંગતા હોય તમને એવું લાગતું હોય કે નહીં યાર મજા આવે છે લેક્ચરમાં સમજાઈ જાય છે અને આપણે આવા ટુકડા ટુકડા લેક્ચર નથી જોવા પેડ કોર્સમાં જોડાવું છે તો વિદ્યાકુલના પેડ કોર્સમાં જોડાવું તો બહુ નોમિનલ ફી છે બહુ નોમિનલ એટલે કે એકદમ સસ્તી ફી બરાબર છે તમે જે બારના ટ્યુશનમાં ફી ભરતા હોય એની ત્રીજા ભાગની ફી પણ વિદ્યાકુલ નથી લેતું તો જોડાવા માટે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો આ જે નંબર છે એની ઉપર ફોન કરી શકો છો વિદ્યાકુલ દ્વારા ધોરણ નવ દસ અગિયાર અને બાર આ ચારેય ધોરણના કોર્સિસ પેઇડ કોર્સ ઉપલબ્ધ છે એની ફી બહુ નોમિનલ છે તો માત્ર બરાબર છે બહુ ઓછા રૂપિયામાં તમને આ પેડ કોર્સની સુવિધા આપે છે તો રાસ એની જુઓ છો આજે જ એનરોલ કરાવો વિદ્યાકુલ એપ ચાલો આગળ વધીએ વ્યક્તિક માલિકીનો અર્થ વ્યક્તિ માલિકીનો અર્થ શું કે માલિકી ધંધાકીય વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેની માલિકી સંચાલન અંકુશ એક જ વ્યક્તિના હાથમાં છે મતલબ એક જ વ્યક્તિ માલિક છે એ જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરે છે અને ધંધાનો અંકુશ એ એક જ વ્યક્તિને તમે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું તમારી આજુબાજુમાં તમારા નાકા ઉપર કે પછી શેરીઓમાં તમે જેવું કરિયાણાની કે કોઈ પણ દુકાન જોઈએ જોજો માલિકે એ જ હોય સંચાલન એટલે કે ખરીદી વેચાણ હિસાબ ઉઘરાણી બધું આખે આખું દુકાન પોતે જ ચલાવતો હોય માલિક પણ પોતે કામ પણ પોતે જ કરે છે અને આખા ધંધા ઉપર અંકુશ પણ એ એક જ વ્યક્તિનો હોય ધારે ત્યારે દુકાન બંધ કરી શકે ધારે ત્યારે દુકાન ખોલી શકે આમ અંકુશ પણ એનો જ છે તો એને વ્યક્તિક માલિકી કહેવાય છે મતલબ વ્યક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ મૂડી રોકાણ કરીને ધંધાની શરૂઆત કરે છે બરાબર એ જ વ્યક્તિ ધંધાનો વિકાસ કરે છે અને ધંધાના કાર્ય જેવા કે ખરીદી વેચાણ બધું જ પોતે સંભાળે છે અને એ જ વ્યક્તિ ધંધાના પરિણામ એટલે કે નફો કે નુકસાન પણ ભોગવે છે મતલબ એક જ વ્યક્તિ બધું કરે મૂડી રોકાણે એ કરે કામ પણ પોતે કરે કામના હિસાબે થયેલો નફો કે નુકસાન પણ પોતે ભોગવે આમ એક જ વ્યક્તિ આખા ધંધા પર આધિપત્ય ધરાવતો હોય ત્યારે એને વ્યક્તિ માલિકી કહેવામાં આવે છે સમજ પડી ગઈ હવે લુઈસ હેનરીની એકાંકી વેપારની વ્યાખ્યા જોઈએ કે લુઈસ હેનરી એવું કહે છે કે એકાંકી છે તો એકાંકી વેપાર વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેની ટોચ ઉપર એટલે કે જેના માલિકી હક ઉપર એક જ વ્યક્તિ હોય છે બરાબર છે એ જ વ્યક્તિ માલિક છે એ જ ધંધાના કાર્ય માટે જવાબદાર છે એ જ વ્યક્તિ ધંધાના કાર્યો પણ કરે છે અને એકલો જ નિષ્ફળતાનું જોખમ પણ વોરે છે એટલે કે ધંધો નિષ્ફળ થાય તો જવાબદારી માલિકની જ હોય વ્યક્તિ માલિકીનું એક એક્ઝામ્પલ આપું દાખલા તરીકે હું પાંચ દસ લાખ રૂપિયા રોકીને કપડાનો મોટો શોરૂમ કરું છું તો એનો માલિક હું એકલો જ હોય નો ડાઉટ પછી મારા હેલ્પ માટે હું ચાર પાંચ કર્મચારી રાખીશ પણ માલિક તો હું એકલો જ છું ધંધા ઉપર અંકુશ પણ મારા એકલાનો જ છે સંચાલન પણ હું જ કરીશ એને કહેવાય વ્યક્તિક માલિકી આમ એકાંકી વેપાર કે વ્યક્તિક માલિકીમાં માલિક એકલો જ જવાબદાર છે બધું કામ માલિકની દોરવણી હેઠળ ચાલે માલિક કે એમ જ બધું કામ થાય વેપારમાં ખોટ આવે તોય માલિકને ભોગવવાની નાદારી નોંધાવી પડે નાદારી એટલે કે હાથ ઊંચા વિજય માલ્યાએ કદી થતા એમ તો પણ માલિકે આમ બધું જ જોખમ માલિકના માથે રહે છે અને મલાઈ પણ માથી માલિકને જ ખાવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યક્તિક માલિકીનો પોઈન્ટ પૂરો કર્યો આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવાનું ભૂલશો નહીં પ્લીઝ શેર ઇટ બીજું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું અને તમારા બહુમૂલ્ય રિવ્યૂ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં થેન્ક યુ હેવ અ ગુડ ડે